અંબાત્રા સૌઠ્યોતેરના શ્રાવણ સુધી ચૌદસ ને દિવસ સ્વામી શૈયા અંજી મહારાજ શ્રી ગરડા મદદે દાદા ખાંચેના દરબારમાં સુદેવના મંદિરાગર મશરૂના ચાકડા પર વિરાજમાન હતા ને તે સમયે આનંદાન સ્વામીએ પૂજા કરી હતી તે રાતા કિનખાબનો સુરુઆત પહેર્યો હતો તથા રાતા કિનખાબની ડગલી પહેરી હતી આ મસ્તક ઉપર સોનેરી ફરતા છેડાનો કસુંબી રેટો બાંધ્યો હતો તથા કમરે બાંધ્યું હતું ઘોડા આસમાની રંગનો ખભા ઉપર નાખ્યો હતો અને હાથે રાખડીઓ બાંધી હતી ને પોતાના મુખાર આગળ મુનિ તથા દેશ દેશ તારી ભક્તિ સભા ભરાઈને બેઠી હતી આપણને હાથમાં રાખડીઓ બાંધી હતી એટલું સમજાય એમ છે બાકી તો બધું જરકસી કસી શેલું ને આસમાની રંગનો રેટો ને ખબર પડે રાખડીઓ ખબર પડે ત્રણ સુધી ચૌદસ એ રાખડીઓ હોય જ પછી મુક્તાન સામે કહ્યું છે કીર્તન બોલીએ પછી શ્રીજી મહારાજે કહ્યું છે લ્યો પરમેશ્વરની વાર્તા કરીએ કીર્તનમાં સહેલું પડે એના વાર્તામાં ચોલા આવે સમાધિ થઈ જાય મહારાજ વાર્તા જ કરાવી છે કીર્તન બોલાવી પછી કરવાની તો વાર્તા જ છે સિવાય છૂટકો છે જ નહીં મહારાજે ઈયા કોઈ સાધન બતાવ્યા નથી અત્યારે બધે જાઓ અમે બધે ગયા મેં આ બાજુ રાજસ્થાન ને પંજાબ ને બાજુ હમણાં ફર્યા સાધનનું નું મહત્વ બહુ છે બધે અને આ બાજુ તો પ્રવચન કરી શકે એને જ સાધુ માને લોકો બસ અમારે આગ્રામાં પેલા જાહેર કરી એટલે અમે ત્યાં એ દિવસ એટલે કથામાં સારા લોકો ત્યાં માણસો ઘણા ભેગા થઈ જાય સાડાના છ વાગે બધા લગભગ બસો માણસ બસો ત્રણસો માણસ ભેગા થઈ જાય રોજ હા કેટલી શ્રદ્ધા લોકોને છે ત્યાં એ લોકો કહ્યું કે ગુજરાત સે બળા સાધુ આયા હે વાત કરે છે અને આપણે તો બધી વાત એ ગઈ કોઈને સમજ જ ના પડે ઓલાદા વિચાર કરવા લાગ્યા કઈ યાતના મહાત્મા છે બોલો જે ત્યાંનો જે હેડ હતો ને એનો તો વારી લીધું સારી રીતે ને કહ્યું કે આપ તો ગુજરાત છે એટલે હિન્દી આવડતી નથી ગુજરાતીમાં કે ફક્કર બોલે તમારે હિન્દી આવડતી નથી એટલે માફ કરજો એમ કહીને વારી લીધું એને અમારા વતી આ રૂપ પણ પણ ત્યાં બધું એવું કે પ્રવચન જે કરી શકે એને સાધુ માનેલો અને ત્યાં અમુક અમુક આશ્રમો બધા પ્રવચનની જ ટ્રેનિંગ એ લોકોને અપાય છે કે સારામાં રીતે પ્રવચન તમે કરી શકો બીજું નહીં જવાનું બીજા બધું જે લફરું હોય એનો વાંધો નહીં પ્રવચન આવડે છે બસ એટલે ત્યાં મહારાજ એવું નથી નીકળ્યું મહારાજ એક તો એક વર્તનની વાત કરી છે અને વર્તન જ્ઞાની સહિત વર્તન હોય એથી મોટું કોઈ સાધન નથી ત્યારે આપણે તપ વ્રત કરીએ મારા ફેરવીએ એક પગે મારા ફેરવીએ પણ ફેરવીએ એ અધિક સૌની વાતમાં લખ્યું કે સાખે ને યોગ કરતા ભગવાનનું સર્વપરી પણ સમજવું અધિક છે સાખે ને યોગના તો બે આચાર્ય થઈ ગયા સાખેના તો આખા આપણે કપિલ દેવ એના આચાર્ય થયા અને આખું પુસ્તક છે એના ઉપર વિષયો છે અને સ્વામી શું કહ્યું કે એના કરતા ધારો કે બે ગ્રંથના તમે આચાર્ય હો એના કરતા ભગવાન નું પણ સમજવું એથી વિશેષ છે એટલે આપણે સાધનમાં તો આ મુખ્ય છે બાકી આ ના હોય પછી તમે ગમેલું તપ વ્રત કરો તો એટલું ફળ ન મળે લાઈ મહારાજ આપણને એ જ વાત સમજાવે છે પછી શ્રીજી મહારાજ બોલ્યા જે જ્ઞાન માર્ગ તો એવું સમજવું જે કોઈ રીતે ભગવાનના સ્વરૂપનો દ્રોહ થાય નહીં અને કોઈ કાળે ભગવાનના વચનનો લોપ થતો હોય તેની ચિંતા નહીં પણ ભગવાનના સ્વરૂપનો દ્રોહ થવા દેવો નહીં એટલે આપણે વચન લોપવો વાંધો નહીં શિક્ષાથી પારવી નહીં કઈ કરવું નહીં ખાલી નામ મારા સ્વરૂપ પરિષય મારી ને મારા ફેરી લઈ એવું નથી કહેતા આ તો મારા શું કહું કોઈ કોઈક કાળે ભગવાન વચનનો લોપ થાય રોજ નહીં હા કોઈક કાળે કઈ કઈ મુશ્કેલી આવી પડે ને ધર્મ સંકટ આવી પડે ને તે સમજ ના પડે કોઈક કાળે વચનનો લોપ થતો હોય એની ના નથી આ તો આપણે પાપ જ કરે રાખે વચન નું ભંગ કરે આ બધું કઈ ઠેકાણું જ ના હોય એકાદશી ના કરે ને જન્માષ્ટમી ના કરે ને કાંઈ બધું કોક કાળે બરાબર છે રોજ કઈ કહ્યું છે લો મારા શબ્દો તો વાંચક કાંઈ કોઈ વખતે હોય વસ્તુ જુદી છે ગોળાત્ન હતા જન્માષ્ટમી દિવસે બિચારા કેટલા પચીસ ત્રીસ માઇલથી ચાલીને આવેલા થાકીને લોત થઈ ગયા હતા અને એ રીતે બધું સાંઈ જોઈને એવું કરેલું પણ કઈ એકવાર જમાડ્યા એટલે પછી દર એકાદશીની જન્માષ્ટમીએ જાપટું તો દવાએ રોજ લેવી જોઈએ પછી મટી જાય તો દવા લઈ રહે માદા હોય તે દવા લઈએ આપણે મટી ગયા પછી લઈએ કંઈ એટલે એમાં બધા વિવેક હોય છે આમાં નહીં એટલે મહારાજી કે છે એક તો કોઈ કાળે ભગવાન વચનનો લોપ થતો હોય તેની ચિંતા નહીં તો કે એ થવા તો દેવો જ નહીં કોઈ કાળે ના થવા દેવું મનમાં તો એવું રાખવું કે કોઈ દિવસ વચનનો લોપ કરો જ નથી પણ એના કરતાં પણ આ સમજણની વાત અધિક છે એક બતાવવું છે એના કરતાં જો મહારાજના સ્વરૂપનું જ્ઞાન હોય તો વાંધો નહીં આપણે આત્માન સ્વામી એકસો સોળ વર્ષના થયા પછી ગુણાતેતાના સ્વામીએ કહ્યું એમને કે સ્વામી આ તમારી હારના કેટલાય સંતો ધામ ભેગા થઈ ગયા અને તમને એકસો સોળ વર્ષ થયા તો તમારે તો કોઈ બીજી ખામી છે નહીં કરતા વર્તમાન એવા દ્રઢ છે બધી રીતે તમે નિયમ ધર્મમાં એવા કડક છો કે તમારા નિયમ ધર્મ જેને બીજા થથરે છતાંય તમને મહારાજે કેમ રાખ્યા છે આટલા વર્ષ થયા તો હજુ તમે ધામમાં કેમ તીળી જતા નથી વિચાર કર્યો કોઈ દેશ હા એ વાત સાચી છે પછી સ્વામી એમને મહારાજ ભયાત્મા સાહેબના વચના સમજાવ્યું અને પછી સ્વરૂપ પ્રાણી વાત કરી ને નિશ્ચય કસર ટળી ગઈ તરધામમાં જતા રહ્યા એટલે સ્વામી મહારાજે પણ કહ્યું કે બે દિવસ મોડું થાય તો ભલે પણ સમજણ પાકી કઈ દેહ છોડવો દેહ છોડવો આપણા હાથમાં છે એમ મહારાજ વાત કરે છે એનું કારણ શું છે એટલે એની દ્રઢતા રાખવી મનમાં ઈચ્છા રાખવી મારા સ્વરૂપની કસર કોઈ રીતે રહે નહીં એ આપણે ખાસ સમજવા આ તો ઘણા ત્યાં આપણે જઈએ તો ઘરમાંથી પાર્લામેન્ટ જ ગોઠવેલી હતી બધા હાઉસ ઓફ લોર્ડ ને હાઉસ ઓફ કોમન બધા પધરાયા એ નહીં આપણે તો એક એમાં બધું આવી ગયું આ એના સ્વરૂપો મહારાજ સ્વરૂપ ભગવાન ગુણાત્ર સાહેબ મુરક્ષર આ શ્રી ભગતજીમાં શાસ્ત્રીમાં જ્યોતિમાં બધા એના સ્વરૂપો જે ગયું એ આપણે સમજવાનું એનાથી જોઈએ આપણે મનમાં નમસ્કાર બધાને ઉડાડે એ ખોટ છે મારી એવું ધ્રુવ કરવાની વાત નથી કરી કોઈનું ખંડન કરવાની વાત નથી કરી બધા એના સ્થાને બરાબર જ છે આ તમારે ત્યાં કલેક્ટર આવ્યો હોય એની સાથે પોલીસ હોય તો કલેક્ટર ત્યાં બેસાડો ને પોલીસને લાતમાં ઇનકારશો ભલે કલેક્ટર ને પોલીસમાં બહુ જમીન આસવાનો ફરક છે અને તો એ પોલીસને એના સ્થાને બેસાડશો કલેક્ટર એના સ્થાને બેસાડશો પણ દ્રોહ તો ના થાય ને બે સરકાર કહેવાય પોલીસ સરકાર છે કલેક્ટર સરકાર છે એમ જેટલા અવતારો છે ભક્તો છે બધાને સ્થાન છે એના સ્થાનમાં મૂકવા એવું બરાબર છે કલેક્ટર આયા હોય અને ગવર્નર આયા હોય છે આપણે ગવર્નરને કહીએ કે આવો પધારો કલેક્ટર સાહેબ કેવું લાગે ગવર્નરને કલેક્ટર સંબોધીને તમે બોલાવો તો અને કલેક્ટરને ને ત્યાં ગવર્નર બોલાવ્યા એનો વાંધો નહીં કલેક્ટરને ગવર્નર બોલાવો વાંધો નહીં પણ ગવર્નરને કલેક્ટર કંઈ બોલાવો તો વાંધો પડીએ ત્યાં તો બહુ વાંધો નથી આ તો બધા ઢગલા બંધ થાય છે બધા પેલા પેલા છે ને ચીફ જસ્ટિસ ઓફ પીસ જેપી બ્રિટિશ સરકારના વધતા માંડ એક બે નીકળે અને અમે ત્યાં મુંબઈ હતા એક જ વર્ષમાં હજાર બનાયા હજાર જે પી મુરા પછી એ જેપી શું ક્ષિ એને હવે એવા જેપી ને ત્યાં ગમે બોલાવતા વાંધો નહીં હજાર ની સંખ્યામાં નીકળતા એ જે પી હાજુ અને આવા ગવર્નર હોય તે તો બહુ હાઈનેસ મેજેસ્ટી મારા ટાઈટલ મુકાય નહીં આવી જેલમાં જ પૂરી દે આ તો બધું મિસ્ટર થઈ ગયા કંઈ વાંધો જ નથી હવે તમે જે બોલાવો ના બોલાવો તો ચાલે પણ સમજવાની વાત શું છે મહારાજને સર્વપરી આપણે કહીએ યોગી આપા કહેતા શાસ્ત્રી મહારાજ કહેતા કે મુક્તનો મહિમા ગમે એટલો સમજો તો એ ઓછું છે પણ અક્ષર થકી અક્ષર ગૌણ ના થવા જોઈએ ને અક્ષરનો ગમે એટલો મહિમા સમજો પણ પુરુષોત્તમ ગૌણ ના થવા જોઈએ એટલે એવી રીતે જો આપણે જે કલેક્ટર ને ગવર્નર કોઈનો વાંધો નહીં પણ ગવર્નર ને કલેક્ટર ના કહેવાય એ રીતે ના થાય એટલે મહારાજ ને લઈને પણ ભગવાન કહેવાય અને મહારાજને મૂકીને તો અક્ષરને પણ ભગવાન ના કહેવાય તો બીજાની ક્યાં વાત રહી અક્ષર થી તો કોઈ પર છે નહીં એટલે આ રીતે સ્વરૂપ ની સમજણ હોય ચોખ થી અને પછી તમે એક નામ લો અનંત ઘણું ફળ છે એ તો ફળ તો મળે તમને આપણે બધા નામ લેતા છે રામ ને કૃષ્ણ સ્વામિનારાયણ નામ લીધું એ રીતે મળે પણ સમજીને તમે નામ દો મહિ પર કોઈ છે જ નહીં અલ્ટિમેટ બધું જ એની અંદર આવી ગયું કાંઈ બાકી નથી એક સ્વામિનારાયણ નામ લો તો બીયા હજારો નામ લીધા બરાબર છે અને જારનું નામ હજાર વાર લો અને સ્વામિનારાયણ એક નામ લો એ બધું આવી ગયું એટલે એને કહીને આપણે બિયાને ધ્રુવ કરીશે એવું નથી આ જે છે એવું તો કેવું પડે ને એક જ્યારે પૂછ્યું મહારાજને કે મહારાજ તમને બધા ભગવાન કર્યા ત્યાં ભગવાન છો હા જ તો કે કેમ એવું કહો છો તો કે છીએ એટલે કહીએ છીએ ના હોય તો ઠીક છે છીએ એટલે તમે પટેલ છો અમીન છો દેસાઈ છો ત્યારે કોઈ પૂછે તમે કોણ છો દેસાઈ પછી કેમ ભાઈ બોલો છો અરે દેસાઈ છીએ મારે કે અમે ખોટું શું કહીએ છીએ છીએ એટલે કહીએ છીએ ગુણાત્તન સાહી વર્તમાનમાં અપમાન થયું ત્રણ કલાક એક ધારા અપમાન થયું સ્વામીનું પછી બધા એ કહ્યું કે સ્વામી તમારે હવે કંઈક કહેવું છે બચાવમાં નહીં પહેલાં બધા કહે છે ને બચાવમાં સ્વામી તો એ સંબંધી એક વાત બોલ્યા નહીં અને બેઠા ઊભા થયા અને ઊભા થયા એમાં સંતોષના ખુરશી ઉપર ઊભા થયા ત્રણ કલાક કોઈનો અપમાન થાય ને ખુરશી પર ઊભો રહી શકે બેઠો બેઠો થથરે ઊભા તો શું પડે હેઠો આ તો ખુરશી પર ઊભા થયા ત્રણ કલાકના અપમાન પછી ખુરશી ઉભા થઈને સ્વામી કહે છે કે ભગવાન તો નથી અને કોઈ કહેતા સમજતા માનતા હોય અથવા તો કોઈ મારા માટે આવું કયું હોય એ જાણતો હોય પણ ભગવાન તો એક શ્રીજી મારા છે બીજો કોઈ ભગવાન થશે એ ગધેડો લેખાશે પણ જેને શાસ્ત્ર મૂળ અક્ષર કહો એ તો હું છું કે કે બેસી ગયા સ્વામી લા બચાવ બચાવમાં આટલું અંક કે હતા જ એટલે ક્યાં પ્રશ્ન છે હું રક્ષણ હતા એમાં પછી કેવી રીતે તમે એ કરો આજે આજની વાત જુદી છે આજે પહેલાં બીસી લખાઈ નોકરીમાં જોઈન થઈ જાય બ્રાહ્મણો તો એ કંઈ સ્વામીને એક કરવાની જરૂર નથી કંઈ તો હું રક્ષણ હતા જ એમને કંઈ મુક્ત લખવાની જરૂર નથી એટલે કહેવાનું છું કે હવે એ ખાલી આપણે એટલું જ માનીએ બધાર નહીં સાચા બોલા ભગવાન તો પછી જ સાચા બોલા ખરા કે નહીં મહારાજ શ્રીજી મહારાજ સાચા બોલા ખરા કે નહીં બીજી વાત જવા તો ભગવાનને બધી વાત પછી સાચા બોલા ખરા કે નહીં અલ્યા આઈન્સ્ટીનને તમે સાચા બોલા માનો છો તો આમને શું ગુનો કર્યો આઈન્સ્ટીન તારે મોટા સાયન્ટિસ્ટ છે જે બોલે આપણે માની લઈએ છીએ એનું બોલેલું પણ ખોટું ઠરે છે લો આ ડાર્વિન્સ એવોલ્યુશન થિયોરી પડી ગઈ સાવ એવું પછાડ ખાઈ ગઈ છે તો હજુ એના કેટલા એના છે પેલા પકડી રાખનારા એટલે પણ આ મહારાજની તો સાચા બોલા આપણે માની આ લુકના બધા હોય છે સાચા સજ્જન પુરુષો એને માનીએ છીએ એટલે પર પેલો બાઇબલ કે ગીતા ઉપાડે તોય પછી જજ એમ માની લે કે હવે સાચું બોલશે નથી બોલ એને આપણે કર્યું હતું ને કોર્ટ હમણાં ત્યાં એટલા પાર્ટી બર્થડે પાર્ટી સુધી ઉભળાય તો ને ગીતા ઉભળાય છે એટલે તોય પછી એમ માની લે કે સાચું બોલશે બોલે કે ના બોલો વસ્તુથી પણ એટલું તો મહારાજ જેવા મહારાજ અને જેના એક એક સંતો સાચું બોલ્યા છે એમના પાંચસો પરોસે જીવન જુઓ તમે શાસ્ત્રીવાદ પોતે કહેતા કે પૃથ્વી છે બધું બધા પાપ સહન કરી શકે બધા પાપનો ભાર સહન કરી શકે પણ જૂઠા બોલાનો પાપ સહન ન કરી શકે આ જે પુરુષ આવું સમજતા આવું બોલતા હોય એ સાચ જૂઠું બોલે ખરા તેમના સંતો સાચું બોલ્યા તો મારા સાચું બોલે સાચા બોલા એમાં શું મોટી સાચા બોલા ઠર્યા તો પછી પણ કે પોતે પોતે જ બોલ્યા છે મારા જે વાત કરી કે મારા ઉપર કોઈ છે જ નહીં પેલા કીર્તનમાં બોલ્યા મારી મરજી વિનારે કોઈથી તરણું ન તોડાય સૌને વશ કરું રે સૌનો પ્રેરક હું ભગવાન આ પોતે બનાવેલા છે બે પદ બે પદ પ્રેમાન સહી બનાવે પાછલા બે મારા જે બનાવેલા એમાં બધી વાત કરી છે એટલે આ બીજું કાંઈ સમજ ના પડે તો ભીજાને દહી કરવાની જરૂર નથી મારે સાચા બોલા માનો અને પછી એમના પોતાના વચન છે આ એની સાક્ષી છે આ વસનાવ પણ સંતો મહારાજ પાસે લઈ ગયા હતા મહારાજે વાંચ્યું અને પછી મહારાજે સર્ટિફાઈ પણ કરી બરાબર છે એટલે હવે આનાથી બહુ પછી કુસ્તી કરવાની જરૂર નથી હવે તો ગોષ્ટી કરવાની જરૂર છે કુસ્તીઓ તો આપણાથી આ લોકોએ બહુ કરી છે શાસ્ત્રી મહારાજ બધાએ ખૂબ આબ મંથન કરીને અને શુદ્ધ ઉપાસના આપણી સમક્ષ મૂકી દી છે હવે આપણે બીજું કાંઈ કરવાનું નથી હવે તો આપણે આ વાત સમજવી બીજાને આ વાત કરવાની છે પણ ભગવાનના સ્વરૂપનો દ્રોહ થવા દેવો નહીં અને જો ભગવાનનું વચન કાંઈક લુપાયું હોય તો તે ભગવાનની પ્રાર્થના કરીને પણ છૂટકો થાય પણ ભગવાનના સ્વરૂપનો દ્રોહ કર્યો હોય તો તેનો કોઈ તે છૂટકો થાય નહીં માટે જે સમજ્યું હોય તેને ભગવાનના વચનમાં તો જેટલી જેટલું પોતાની સામર્થ્ય પ્રમાણે રહેવાય તેટલું અવશ્ય રહેવું જો વચનમાં તો રહેવાની વાત મારે કરી છે પોતાની સામર્થ્ય પ્રમાણે શ્રદ્ધા પ્રમાણે જે આપણા સાધન બન્યા હોય મારા પૂજા ભજન વ્રત ઉપવાસ તો કરવું જ જેટલી આપણી શક્તિ હોય એટલું એ ના મારા જ કઈ જ નથી પણ ભગવાનની મૂર્તિનું બળ અતિશય રાખવું આ કહ્યું બધું કર્યા છતાંય બળ તો ભગવાનની મૂર્તિનું રાખવું એ ઘણાને પોતાની આવડતનું બળ હોય સમજણનું બળ હોય એ કંઈક સાધન કરી શકતો એનું બળ હોય એ બધાનું બળ હોય પણ મારે કે બધું ખરું પણ ખરું બળ તો ભગવાનની મૂર્તિ આપણે આમ ભગવાન મળ્યા છે આ સ્વામી બાપા મળ્યા છે એનું બળ રાખવું કે એ બળ અંતે કામ આવશે બાકી કોઈ બળ તમારું કામ નહીં આવે બધા બળ ક્યાંય ઉડી જશે પણ જો આ ભગવાનની પ્રસન્નતાનું ભગવાનની સમજણ એનું સ્વરૂપ ઓળખ્યાનું અને એ રીતે જે આપણે બળ હશે તો કોઈ કાળે આપણે પાછા નહીં પડી ગમે દેશકાળ આવશે સત્સંગમાં પ્રસંગો બનશે પણ તોય નહીં ભગવાનની મૂર્તિનું બળ અતિશય રાખવું જે અને સદા દિવ્ય સાકાર મૂર્તિ ને સર્વતાર અવતારનું અવતારી એવું જે ભગવાન સ્વરૂપ છે તે જ મને પ્રાપ્ત થયું છે પછી જો ઘણાને આમ કે ખરા ભગવાન નિરંજન નિરાકાર નિર્ગુણ અહીંયા પૂછક તો ભગવાન મળ્યા છે એમાં આ થાલ આવશે વાત બહુ કરશે તમને અમે ત્યાં મુંબઈમાં આવેલા પહેલાં યોગી આપણે અમને કહ્યું વાત કરો સાહેબ છ પુસ્તકો લખ્યા છે ને ધ વિઝન ઓફ ગોડ પછી ભગવાનની કેમ પ્રાપ્તિ થાય ભગવાન કેવા છે એવા છ પુસ્તકો મોટા મોટા લખ્યા પણ સ્વામી વાત કરો તો ભગવાન કહા હૈ કિસને દેખા હૈલે છ પુસ્તક લખ્યા કેવી રીતે આશ્ચર્ય થાય એટલે જો મહારાજ શું કહે છે પણ ભગવાનની મૂર્તિ અને સર અવતારનું અવતાર એવું જે ભગવાન સ્વરૂપ છે તે જ મને પ્રાપ્ત થયું છે કલ્પનામાં નથી આજે પણ આપણે પ્રાપ્ત થયું છે એના એ જ મહારાજ સંસ્વરૂપે મહારાષ્ટ્ર ધારણ કર્યું છે અત્યારે આપણે જમવા બેઠા બધા પછી પેલા લાડુ પીસતો હોય એનું નામ ના આવડતું હોય એટલે તમે શું કહો એ લાડુ નામ લાડુ છે કઈ લાડુ છે કઈ એ શાક એ દાર પાણી એ પાણી એટલે પાણી છે તો આપણે એ જે વસ્તુ એના હાથમાં છે એ નામે આપણે એને સંબોધીએ છે એમ આમાં મારા જ રહ્યા છે સાઈમાં એટલે મહારાજ નામે સંબોધાય શું ખોટું છે ફેર શું છે એમાં ચાલો આજે આપણે પ્રમુખ સ્વામીને કહીએ કે નખથી શિખા પર્યંત મહારાજ બિરાજે છે એક એવો રૂવાડું બતાવ જ્યાં મહારાજ નથી ચાલો એક રૂવાડું બતાવ જ્યાં શ્રીજી મહારાજ નથી બતાવી શકો અહીંથી આ એરિયલ છે અહીંથી ઠેઠ અહીં સુધી મહારાજ રહ્યા છે સ્વામીના સ્વામીનો એક એક રોવાડુ બતાવો જેમાં શ્રીજી મહારાજ નથી બતાવ બતાવી તો સમજવું શું પછી એટલે લખ્યું કે સંત સ્વરી એમને થડકો ના થયો તો વૈરાગની મૂર્તિ આ કોઈનું કોઈને નમે નહીં ગોઠાઈ ભંડાઈને ભંડાઈ બધાને ખખડાઈ નાખે આ ચોસઠ પદી બના બધાને ઝાટકી નાખ્યા એમાં કોઈને બાકી રાખ્યા નથી બધા ઝાટકણી કાઢી નાખે છે અને એના એ નિષ્કળ સાઈ લખે છે સંતે સ્વય મરી લો વિચાર કરો એટલે ક્યાં શું કે આપણને સાક્ષાત શ્રીજી મહારાજની જ પ્રાપ્તિ છે આવી રીતે જો તમે પ્રમુખ સાહેબ સમાગમ કરશો ધ્યાન કરશો તો સર્વોપરી ફળ એમાં જેટલી કાચક એટલું ફળમાં ફેર પડે બીજું કઈ નહીં માને કા સાધુ છે કે છે એટલું જ અને જો મહારાજ સાક્ષાત ભગવાનનું સ્વરૂપ જ છે મહારાજ છે ખામી નથી મહારાજના વખતમાં જે મોક્ષ હતો જે કલ્યાણ હતો એનું એ જ છે આજે સ્વરૂપ પાત્ર જુદું છે બાકી પ્રાપ્તિ તો એની એ જ છે આ રીતે આપણે સમજણ કઈને જે કંઈ સાધન કરીએ તેનું અતિ ઘણું ફળ છે અને એમ જાણતો હોય અને તેથી જો કદાચ સત્સંગથી બહાર નિસી જવાનું તો પણ તેને ભગવાનની મૂર્તિમાંથી માંથી હેઠ ટળતું નથી તે હમણાં તો સત્સંગથી બહાર છે પણ બે મૂકીને તો અંતે ભગવાનનું જે અક્ષરધામ તેને છે ભગવાનને સમીપે જશે એટલે આ લોકોને ભગતજીને વિમુખ ના કર્યા ભગતજી શું કહ્યું પછી સહેજાન સમય ને વિમુખ કરે ને તોય વિમુખ ના થવું તમે શું વિમુખ કરતા હતા એટલે આ બળથી આ ઉપાસનાના બળથી એટલે સ્થાન પ્રધાન નથી એટલે તાય સમજણ મહારાજે કહ્યું સમજણ મોટી એ મોટો અને લોક અત્યારે સત્સંગમાં રહેતો હોય પણ આવી સમજણ ના હોય તો શું કામનું અને બહાર જતો રહે સત્સંગથી કાંઈ બાકી નથી અને ભગવાનના ધામમાં અહીંયા બેઠો છે અને તે હમણાં તો સત્સંગથી બહાર છે પણ દેહ મૂકી નતા અને તે ભગવાનનું જે અક્ષરધામ તેને છે ભગવાનને સમીપે જશે અને હમણાં સત્સંગમાં રહેતો હશે અને શાસ્ત્રા વચનમાં પણ રહેતો હશે તેને જો ભગવત સ્વરૂપની નિષ્ઠા પાકી નહીં હોય તો તે જ્યારે દેહ મુકશે ત્યારે કાં તો બ્રહ્માના લોકમાં જશે ને કાં તો કોઈ બીજા દેવતાના લોકમાં જશે પણ તે પુરુષોત્તમ ભગવાનના વિશે નહીં જાય તે માટે પોતાને સાક્ષાત મળ્યું જે ભગવાનનું સ્વરૂપ તેને સદા દિવ્ય સાકાર મૂર્તિ સર અવતારનું કારણ અવતાર એવું જાણવું અને જો એમ ન જાણે ને નિરાકાર જાણે ને બીજા અવતાર જેવા જાણે દ્રો કર્યો કહેવાય લા એ ધ્રુવમાં હમણાં પેલા બે ધ્રુવનો પ્રકાર જુદો છે હા પેલા ખાઈ ખપુજી લઈ મંડી એ નહીં નહીં પેલા જે સ્વામીને પેલો બધું કહે છે ને આવા ને તેવા એ ધ્રો જુદો છે ને આ ધ્રો જુદો છે આમાં શું અક્ષર ધામની પ્રાપ્તિ ના થાય જેવા જાણો એવા ધામમાં મૂકે તમને એટલે આ ધ્રો ને ઉલા ધ્રો બે એક નથી મારે કહું ને કે જો સમજણ ના હોય તો વૈકુંઠમાં જાય ગૌલોકમાં જાય જેવા ભગવાન જાણતો એ લોકમાં જાય એટલે ફળની પ્રાપ્તિમાં ફેર પડી જાય લક્ષ ચોરાસી ને જેવું નહીં ઓલા સામે જ પડ્યા હોય ને નિંદા ને અવગુણ ગાતા હોય ને એ રીતના દોડની વાત નથી આ ફળની પ્રાપ્તિ માં ફેર પડી જાય બીઓ કંઈ વાંધો ના આવે પણ શા ખોટ ખાઈ આ મળ્યા તારે પછી જેવું છે એવું કેમ ના જાણ અને યુધિષ્ઠરે અને જેમ અર્જુન હતા ત્યારે તો ભગવત સ્વરૂપનું બળ હતું અને યુધિષ્ઠિર રાજાને તો શાસ્ત્ર વચ્ચેનું બળ હતું પછી જ્યારે ભારતીય લડાઈ થઈ ત્યાં શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને કહ્યું છે સર્વ ધર્માન પરિત્યજ્ય મામે કમ શરણ રજ અહમ તમ સર્વ પાપે બ્યો મોક્ષ ઈશ્યામાં સૂચ એ શ્લોકનો એ અર્થ છે જે હે અર્જુન ધર્મને તજીને તો એક મારા શરણને જ પામ તો હું તને સર્વ પાપ થકી મુકાવીશ તું કાંઈ શોક કરીશ માં એ વચનને માનીને અર્જુન જે તે લડાઈને વિશે અનંત દોષ થયા તો પણ લેશમાં તો મનમાં ઝાખા થયા ને અને ભગવાનના આશ્રયનું બળ રાખી રહ્યા અર્જુન અત્યારે તમે જુઓ તમે કીડીને મારો તો પાપ લાગે કે નહીં શિક્ષા પ્રમાણે એક ચકલું કે ઉંદર કે બધા માટે નાના પ્રાયશ્ચિત કરવું પડે એવું પણ પાપ તો લાગે ટૂંકમાં સમજવાનું અને અર્જુને લાખો માણસનું ગાણ કાઢી નાખ્યું તો એ ધર્મ કહેવાયા અને ભગવાન સાથે બેઠા લો કેમ ભગવાન આ વચ્ચે નહીં કર્યું અને એમાં સ્વરૂપ નિષ્ઠાનું બળ હતું પોતાની ઈચ્છા નથી એમને લેશ ઈચ્છા નથી લડાઈ કરવાની પણ કૃષ્ણ ભગવાનની ઈચ્છા જાણીને જ યુદ્ધ કર્યું તો તો રાજીપો થયો પાપ તો બાજુમાં રહેવું ઉપરથી ભગવાનનો રાજીપો થઈ ગયો ભગવાનની સાથે બેસી ગયા ભગવાનની સાથે સોનાના થારમાં જમે હેલો અને યુધિષ્ઠિર આટલા ધર્મવાળા શાસ્ત્રના વચનમાં રહેવા વાળા પણ તો ફેર પડી ગયો એટલે આપણને તો આવી આજ્ઞા તો ગમે આપણને કોઈ સાંઈક મારવાનું કે તો એ તો વાંધો ન એ આજ્ઞા કરતા નથી જો કરે તો હવે આપણે પાછા પડી એ આજ્ઞામાં પાસ ડિસ્ટિંગશન સાંઈ કઈ એકાદશી આજે છે તોડી નાખે તો કોઈ હિત કરે નહીં રાહ જોતા આ તો સંતોતા મુક્તાન સૈન મારે ત્રણ વર્ષ વાતો કરી વૈરાગ થયો આપણે ત્રીસ વર્ષ વાગે ચડે જ નહીં વૈરાગ ઉતરવાની ક્યાં વાત છે તો એ કહેવાનું શું કે એક તો આ સમજણ હોય ઝડતા હોય પછી પોતાના બળ પ્રમાણે શ્રદ્ધા પ્રમાણે ધર્મ નિયમ હોય અને એમને પ્રસન્ન કરવા માટે જ ધર્મ નિયમ હા ભગવાનની પ્રાપ્તિ કે અક્ષરધામની પ્રાપ્તિ એના માટે ધર્મ નિયમ કામમાં આવે એમ છે જ નહીં બહુ ટૂંકા પડે હાથી ખરીદવો ને પછી બે ધોકળા લઈને જઈએ કોઈ કંઈક કેમ આ હાથી આપો ચલ ચલ બે ધોકળાને હાથી લેવા એના જેવું છે પણ ઓ આપી દે લાય ભાઈ તરે ચલ બે ઢોકળા ઉઠાયા હાથી ભાઈ બીજો કોઈ સમજે કે ભાઈ એને બે ઢોકળામાં આપ્યા ચલો આપણે લઈને જઈએ એમ નથી ઓલાય મનમાં વસી એટલે આપી દીધું એને બે ઢોકળાને લીધો ઓછા આપે એટલે આપવું તું તો આપી દીધા એમ ભગવાને આપણને અક્ષરધામ આપી દીધું છે આ એ તો પ્રસન્ન થવા જ બેઠા છે એટલે આપણે ગમેલા સાધન કર્યું તો બે ડોગળાને ઠેકાણે છે એટલે એ તો ભગવાન દયારું છે તો એ રાજી થવા બેઠા છે એટલે એના માટે ધર્મ નિયમ આપણે પારીએ છીએ ભગવાનની પ્રાપ્તિ ધામની પ્રાપ્તિ એના માટે બહુ ટૂંકા પડે એમ છે ભગવાન રાજી થાય છે એટલા માટે આપણે પારવાનું છે પ્રમુખ સ્વામી રાજી થાય છે એટલે આપણે ધર્મ નિયમ પાડવાના એટલે આપણે આ બધું જે કંઈ આપણે સાધન કરીએ છીએ બધું જ કરવાનું છે એ પ્રસન્નતા માટે ભગવાન આ ધામની પ્રાપ્તિ માટે નથી એ તો ભગવાન દયા કહીને આપે તો જ બાકીની કિંમત ચૂકી શકો એમ આખા આપડા બધા બ્રહ્માંડના જીવ ભેગા થાય બધાનું પાપ અરે ટોટલ મારીએ અને પછી એ ટોટલ ધરીએ ભગવાન આગળ તોય ભગવાન રસ્તો પકડો એવું છે તથા વ્યાસ એ શ્લોક એ અર્થ છે જે હે અર્જુન ધર્મને ત્યજીને તું એક મારા શરણને જ પામ તો તમને સર્વ પાપ થકી મુકાવીશ તું કાંઈ શોક કરીશ માં એ વચ્ચે માઈને અર્જુન જે તે લડાઈને વિશે અનંત દોષ થયા તો પણ વાત મનમાં ઝાંખા થયાને અને ભગવાનના આશ્રયનું બળ રાખી રહ્યા અને યુધિષ્ઠિરે કાંઈ પાપ કર્યું નહીં તો પણ શાસ્ત્રાવચનનો વચનનો વિશ્વાસ હતો તેણે કહીને એમ જાણવું છે મારું કોઈ કાળે કલ્યાણ નહીં થાય શાસ્ત્રના બનાવનારને વિશે વિશ્વાસ નહીં શાસ્ત્ર વિશ્વાસ એટલે રહી ગયા પછી સરે ઋષિએ સમજાવ્યા તથા વ્યાસજીએ સમજાયા તથા શ્રી કૃષ્ણ ભગવાને પોતે સમજાવ્યા તોય પણ શોક મૂક્યો નહીં ત્યારે રાતો બહુ પાપ થઈ ગયું પણ કૃષ્ણ ભગવાન પોતે કહે છે જે કર્મના ફળ આપનારા છે એ પોતે કહે છે તોય ના મનાવ પછી શ્રી કૃષ્ણ ભગવાને વિશ્વ પાસે લઈ જઈને શાસ્ત્ર સંબંધી કથા સંભળાવી ત્યારે કાંઈક વિશ્વાસ આવ્યો તો પણ અર્જુન જેવા નિઃસંશય થયા નહીં માટે બુદ્ધિમાનને તો ભગવત સ્વરૂપનું બળ અતિશય રાખવું જોઈએ એ બળ જો લેશપાત્ર પણ હોય તો મોટા ભય થકી રક્ષા કરે એ પણ શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું છે જે સ્વલ્પમ અપશ્ય ધર્મસ્ય ત્રાય તે મહત્વ ભયાત એ શ્લોકનો એ અર્થ છે જે ભગવત સ્વરૂપના બળનો લેશપાત્ર હોય તે મોટા ભય થકી રક્ષાને કરે છે જેમ અર્જુને ભારતી લડાઈ કરી તેને કેટલીક જાતના અધર્મરૂપી મોટા મોટા ભાઈ આવ્યા પણ તે ભાઈ થકી જે અર્જુનની રક્ષા થઈ ભગવત સ્વરૂપના બળને પ્રતાપે થઈ માટે જેને શરૂથી ભગવત સ્વરૂપનું બળ અધિક હોય એ જ એકાંતિક ભક્ત આ પ્રમાણે તો કોને પાકો સત્સંગી ગણવો આપણને તો કહેવામાં કે તે સ્વામિનારાયણ લેવાનો નામ લેવાનો અધિકાર નથી તો મહારાજે આ વાત કરી જેને ભગવાન સ્વરૂપ જાણતા હોય અને સાકાર સદા સાકાર કરતા પ્રગટ આયુર્વેદિક જાતની નિષ્ઠા હોય તો પાકો સત્સંગી છે બાકી અત્યારે આપણે ઘણાને પૂછીએ કે ભગવાન તમને મળ્યા ના ના અમારા બાપ દાદાને મળ્યા હતા અમને તો ત્યાંથી મળે નિષ્ઠા બધું એટલે પાકો સત્સંગ યા અને જેને આવી સમજણ એને નિયમ ધર્મ પણ હોય ખાલી આવી સમજણ હોય એવું નથી આની સાથે બે વસ્તુ આવી જાય અત્યારે દસની નોટ ખિસ્સામાં હોય તમને એની સમજણ હોય એને કાગર સમજો છે તો કાગર તો એ કાગર સમજો ગમે ત્યાં મૂકો એના ઉપર લખો તમે ખિસ્સામાં જ હોય નાના બાળક હોય એને ખબર ના હોય એને કાગર કાગર જ લાગે એટલે એમાં મહારાજે કહ્યું કે જેને આ સ્વરૂપ નિષ્ઠા એને ધર્મ નિષ્ઠા સહેજે આવી જાય પણ જે ગડબડ ગોટા વારતો હોય પછી સ્વરૂપ નિષ્ઠાની વાત કરતો હોય હાથ જોડવા બની જ ના શકે અને શ્રીમદ ભાગવતમાં પણ એમ વાત એમ વાત પ્રધાન છે ધર્મને તો તેની ચિંતા પણ ભગવાનનો અને કોઈ કેમ જાણે આવી વાત કરીએ તો ધર્મ ખોટા થઈ જાય પણ આ વાર્તા કાંઈક ધર્મને ખોટા કર્યા સારું નથી આ તો એટલા સારું છે જે દેશ કાળ ક્રિયા સંગ મંત્ર શાસ્ત્રો ઉપદેશ અને દેવતા એટલે આના શુભના શુભ એ બે પ્રકારના છે તેમાંથી જો અશુભનો યોગ થાય ને એને કાંઈ વિઘ્ન પડે તો પણ જો ભગવાનના સ્વરૂપમાં નિષ્ઠા પાકી હોય તો તે કલ્યાણના માર્ગમાંથી કોઈ કાળે પડે નહીં અને જો ભગવત સ્વરૂપની નિષ્ઠામાં કાચપ હોય તો જે દેશ ધર્મમાંથી પડી જવાય તે દિવસ તેમ જાણે જે હું નરકમાં પડી ચૂક્યો માટે જેને ભગવત સ્વરૂપનું બળ તે જ પાકો સત્સંગી છે ભગવાનનું બળ રાખવું એને ગમેલ આપણી આવડત હોય અમે આપણે સાધન કરી શકતા હોય વ્રત ઉપવાસ તપ બધું તો એ ભગવાનનું બળ રાખવું આ બધાનું બળ નહીં આ તો ભગવાન પ્રસન્ન થાય એટલા માટે પણ ભગવાન મારા છે હું ભગવાનનો છું એનું બળ રાખવું આ લોકમાં આપણે ટાટા બિલાએ ઓળખાણ થાય તો કેટલું બળ હોય છે ગવર્નર સાથે ઓળખાણ એનું બળ લઈને ફયા કરે અરે ખાલી આ અહીંયા પેલા પેલા પીએસઆઈ હોય એનું એની ઓળખાણ તો આપણે ભગવાન બળ રાખવું કોણ પુરુષ કાળ કર્મ માયા બધા પર થઈ ગયા કોઈ તાકાત નથી ખરેખર ભક્તો હોય તો કાળ કર્મ માયા એનાથી થથરીને ભાગે ભગવાન થી આગળ ક્યાં વાત રહી એટલે આવું બળ હોય ખરેખર આવી સમજણ હોય તો આવું બળ આવે જરાક જરાકમાં ઢીલો પડી જાય આમ ને તેમ ને આમ ને તેમ કર્યા કરે પછી હોય બાકી હોય તેને શાસ્ત્ર એકાંતિક ભતક કયા છે અને આ સમયમાં જે સત્સંગમાં વાર્તા થાય છે તેને જો નાર સંકાદિક ને બ્રહ્માદિક દેવતા સાંભળે તો સાંભળીને એમ કહે છે આવી વાર્તા કોઈ કાળે સાંભળી પણ નથી અને સાંભળશું પણ નહીં આ વાર્તા તો ન ભૂતો ન ભવિષ્યથી એવી છે આ તો આ તો આપણે બાજી મુરા થઈ ગઈ છે રોજ વાત કરી છે એટલે બાકી આ વાત વિચાર કરો તો આપણને એમ થાય કે આ મહારાજ મળ્યા એનાથી પર કોઈ વસ્તુ નથી અનંત બ્રહ્માંડ તો જો આ વિજ્ઞાન દ્વારા કેટલા વર્ણન કરે છે એ બધા જેની એક મરજી વિના કંઈ પાંદુડ હલતું નથી એવા ભગવાન એ જો ખરેખર વિચાર કર્યો તો આપણને લાગે કે આ શક્ય હોઈ શકે એમ જ વિચાર થઈ આપણને મનાયું નથી આ વાત ખરેખર તો વિચાર કરો તો પણ આપણને ખબર જ નથી બ્રહ્માંડ શું આ ગુજરાત શું એની જ ખબર નથી પછી વાત છે ગુજરાતની સુખ સમૃદ્ધિ ખબર છે તમને કેટલી જમીન ને કેટલા એના વાવક ને એટલું અરે ગુજરાત ખેડા જિલ્લાનું જ વાત કરો એનું જ આપણને એની જ કલ્પના નથી પછી આની બધી કલ્પના એટલે આપણને બધું સમજાતું નથી જો ક્રમપ્રમાણ્ય બધું વિચાર કરી આપણે તમને લાગે આ મહારાજ એવા મહારાજ આ સ્વામી ગુણંતસાઈ આ લોકમાં કઈ આવડતું જ નતો આમ અક્ષર કે પર નામ નિરક્ષર કેવાય આમ મૂરાક્ષર પર નામ નિરક્ષર આ લોકની દ્રષ્ટિએ બર લકતા ન આવડે 80 સુધી ગણતરી ન આવડે 4 20ા બોલતા 4 20ા એટલે 80 થયું કે નહીં લ એસી ને સ્વામી ચાર દિશા બોલતા અને આ મૂળ અક્ષર બધા અણુ અણુમાં વ્યાપક છે અને એક બાજુ જેમાં વ્યાપક છે એની બુદ્ધિ જેટલું ના આવડે જેના વ્યાપક છે જેના વડે ઓલાની બુદ્ધિ ચાલે છે તો ઓલું એમ સમજે કે આમાં કાંઈ નથી આવું આશ્ચર્ય ખરેખર વિચાર કર્યો તો આપણને આ પ્રાપ્તિ ના ભૂતોના ભવિષ્યથી જીવી જ છે કોઈ કાળ આવું બન્યું જ નથી આપણે આજ સુધી એવા આનંદ જન્મ ધર્યા આ જુગ આપણને મળ્યો જ નથી આ નો આ ખેલ આપણને વિચાર નથી એટલે આપણને ચાલ્યું જાય છે બધું એટલે સાયકલ આવી મોટી પ્રાપ્તિ પણ ઊંઘમાં જાય છે ખરેખર ઊંઘમાં જ જાય છે આપણે વિચાર કરતા જ નથી ઊંઘમાં શું આ લોક ના બે તો ડોકળા સાચીને બેઠા છે આપણે બીજું કાંઈ નહીં આપણું ઘર આપણું કુટુંબ આપણું ફરી બસ એટલું બરાબર પકડીને બેઠા છે એમાંથી કઈ આગું પાછું ના થવું જોઈએ આ ભલે જતું રહે બધું અને આ કેટલી ખોટ જાય છે વિચાર કરો આપણે પેલા કોઈ સોના મોર લઈ જાય તો આપણે લઈ જવા દે લઈ કોડી નહીં એ નહીં તલવાર ઉગાડીને તને તું મારી ના માર કોડી ના છોડું અને સોના મોરો બાકી તીજો લઈ જાય લઈ જા આ ના છોડું આ સત્સંગ એવો આવા પુરુષ એવું બધું મળ્યું તો આપણે બધું જતું કરીએ પણ આટલું પકડી રાખીએ છીએ એટલે જો આ વાત સમજાય તો ખરેખર મારાથી કોઈ એમ જ થાય ગાંડો થઈ જાય એકદમ તો પચાસ લાખની લોટરી ફાટે તો ગાંડો થઈ જાય કે નહીં એ ઓલી બધું સમજાય છે આ લોટરી ફાટી તો છે સમજાતી નથી કાગરિયા સમજાય છે ક્યાં મુશ્કેલી છે અને અતિશય ઝીણી વાર્તા થાય છે જો શું કે અતિશય ઝીણી વાર્તા થાય અત્યારે પેલા આઈનસ્ટીન ની થયો સમજાય એમ છે રિલેટિવિટી પેલા હજુ આખા દુનિયામાં દસ બાર જણ સમજી શક્યા છે એને ખરેખર એને ગ્રાસ કરવું એ તેમ બોલવું ને ગોખીને બોલી એ વસ્તુ જુદી છે પણ હાર્દ સમજવું તો દસ બાર જણ જ છે જાણનારા એમ એ આપણને આથી જીણી વાર્તા જણાય તો આ તો વાત એનાથી આગળ ગઈ એટલે સ્વામી શું કહેશે મહારાજ અને અતિશય ઝીણી વાર્તા થાય છે તો પણ અતિશય સ્થૂળ બુદ્ધિવાળો હોય તેને પણ સમજાય છે એ મૂર્તિમાન વાર્તા થાય છે એનું કારણ શું વાત કરનારા પોતે હાજર છે જેને વિશે વાત થાય છે પોતે જ આપણી સમક્ષ બેઠા છે શ્રીજી મહારાજ વાર્તા કરે છે બ્રહ્મ અને પરભુની વાર્તા કરે છે પણ જેની વાર્તા કંઈ પૂદ જ છે એટલે મારે આટલી સૂક્ષ્મ વાત છે તો અતિશય સ્થૂળ ને મૂર્તિમાન કરી આપી છે અત્યારે ઘણાને તમે પૂછો બોલા મોટા શાસ્ત્ર જાણનારા લખનારા જે નિરાકાર નિરંજન ને વેદ ને ગીતાને ભાવે બધા નિરૂપણ ને એના પર ભાષ્ય લખ્યો છે તમે પૂછો ભગવાનના દર્શન તો જેને થયા હોય થાય કે આ તો જે વાત કરે છે એ પોતે છે એટલે કેટલી મૂર્તિમાન વાત થઈ ગઈ એટલે જેને કઈ ના એને પણ સમજાય એટલી સ્થુર ને એટલી મૂર્તિમાન વાત ભગવાને કરી આપી આ સમજાયું નથી હા ઘણા એમ લાગે કે આ બધું આ સ્વામિનારાયણ પ્રગટ થયા બધું બધું ખોટું કરી નાખ્યું અવતારોને ખોટા આવે નથી ખોટા કર્યા જે છે એવી જ વાત છે પણ આ જે છે એ રીતે મૂકવું પડે ને દસની ની નોટ ની ની નોટો મુકાય સોની ની નોટ ની ની નોટ મુકાય હવે દસની ની નોટ આઈ પેસી ગયો ને એની ત્યાં પેસી ગઈ તે જુદી ના પડી પડે મારા એટલું જ કર્યું છે બીજું ક્યાં નવું કર્યું છે અને ખોટું બોલ્યા નથી તો એ તું એટલા ના હોય તો આ વાત સમજાય નહીં આજથી બસો વર્ષ પહેલા કોઈ સ્વામિનારાયણ હતા ચાલો તો ચારસો વર્ષ પહેલા કોઈ વૈષ્ણવ હતા વલ્ભાચાર્ય થયા પછી થયું ને એ પહેલાં કોઈ હતો વૈષ્ણવ આઠસો વર્ષ પહેલા શંકરાચાર્ય અદ્વૈત દ્વારા કોઈ હતા તો બે હજાર વર્ષ પહેલા કોઈ ક્રિશ્ચન હતો કોઈ મુસલમાન હતો પચીસ વર્ષ પહેલા કોઈ જૈન હતા એ પુરુષ અહીંયા આયા પછી બધા થયા છે એટલા અહીંથી જન્મથી તો થતા નથી વાત તો ચોક્કસ છે એ જે જે પુરુષ આવ્યા એનો પ્રભાવ જોઈને પછી જૈન ને મુસલમાન ને ક્રિશ્ચન ને બધા થયા પછી પહેલા કોઈ થયેલા હતા પચ્ચીસ વર્ષ પહેલા કોઈ જૈન હતો તલો બતાવ તો મહાવીર સ્વામી થયા પછી જ થયા એટલે એ પુરુષની મહત્તા છે એટલે એ કે એટલે આપણે આમ પકડી રાખીએ એ ખોટું છે પણ પચીસ વર્ષ પહેલા કોઈ હોય તો બતાવો લાવ જૈન બે હજાર વર્ષ પહેલા કોઈ ક્રિશ્ચિયન તો લાવ બતાવો હોય ક્યાંથી આ પછી થાય ને એ પહેલાંથી જો અનાદિકાળથી હોય તો બરાબર છે તો તમે સમજણ ફેરફાર ના કરો તો બરાબર છે પણ આ તો બધું પછી થયું છે એટલે મહારાજે કહ્યું કે આવા જો સમજાય તો બધું તંત મૂકી દે એમ મોટા પૃષ્ણ વચ્ચેનો વિશ્વાસ રાખીને પછી એને કોઈ વાંધો જ ના આવે પુનની ખામી હોય એટલા પુન ના હોય તો વાત ના સમજાય જેને ભગવાન વિશે અતિશય પ્રીતિ હોય ત્યાં તો આ વાર્તા સમજાય અથવા ન સમજાય તો તેને કાંઈ કરવું રહ્યું નથી પણ જેને પરમેશ્વરની વિશે અતિશય પ્રીતિ તો ના હોય એ તો જરૂર ભગવાનના સ્વરૂપનો મહિમા સમજવો જોઈએ માટે જે ડાયો હોય તેને તો આ વાર્તા સમજી વિચારીને અતિ દ્રઢ ભગવાનનો આશરો કરવો એ જ મત અતિ સારમાં સાર છે મારા યાદ કહું એવું તમે કાંઈ ના સમજાય તો આટલું તો કરજો અથવા તો અતિશય પ્રીતિ હોય તો પછી આ વાત સમજાય કે ના સમજાય તોય વાંધો નથી અને એ પ્રીતિ તો કઈ સહેલી નથી ના હોય તો મારે કાંઈ આ વાત સમજવી જ અને વાત શું કહું માટે જે ડાયો હોય જે પોતાની ડાયો સમજતો હોય જેન્ટલમેન સમજતા હોય આમ કંઈક એવું બધું મનમાં રાખતા હોય એને તો મારે શું કહું તો આ વાર્તા સમજી વિચારીને અતિ દ્રઢ ભગવાનનો આશરો કરવો આશરો નહીં દ્રઢ નહીં અતિ દ્રઢ અતિ દ્રઢ ભગવાનનો નો આશરો કરો એ એ મત અતિ સારમાં સાર છે બીજા સાધન ઓછા વધતા થાય એની ના નથી આ સમજણ ફેરફાર નહીં એમાં કોઈ ડગાઈ જ ના શકે એ દ્રઢતા હોવી જોઈએ મહારાજે મહારાજ સ્વામી સ્વામી અને સત્પુર પ્રગટ મોક્ષો દ્વાર એવા બે સ્વરૂપ આવી ગયા આવી સમજણ દ્રઢપણે હોવી જોઈએ એમાં કોઈ આપણે ડગાઈ શકે જ નહીં બી આ તો પાંચ મારા ઓછી ફરે બધું ફરે એ વસ્તુ જુદી છે લાવું હોય અને જેને ખરેખર આ સમજણ હોય એને તો અંતરા ખૂબ કૅ હોય એમ પાંચ લાખ રૂપિયા બેંકમાં પડે સેજે વર્તાય અને કઈ ઢીલો ઢીલો ના ફરે ઢીલો ફરતો ને પછી કોઈ કંઈક કેમ અરે ફોર્ડ કંપની આખી મારી છે ફોર્ડ કંપની એને આખી હોય ઢીલો ફરતો હોય છે लगाना नहीं हॉस्पिटल में मैं लोग को जाए ना एक दिन मैं पूछूं भाई तू कौन छु हेनरी फोर्ड के अलग अलग एक बराबर ये था स्थान ऐसे तो अगर जा लगे तो लोग बोला है तो आओ यावो ना जरा क्या एक सिगरेट आपता तक जाओ हेनरी फोर्ड नहीं याद આપણે વાતો બધે કદાચ મોટી કરી હોય પછી આમ ના થોડી ગઈ એટલે આ સમજણ હોય તો ખરેખર બોલવાની વાત નથી આ સત્પુરુષ દ્વારા કરવાનું આ છે આપણે સત્સંગમાં આવીને બાકી ઉપાસનાનું બળ વધારવું એ આ સાધનના બળ કરતા સમજણનું બળ વધારવું અને આવા પુરુષની સેવીને એ દ્રઢ કરવાનું છે આપણે અને એ જે દ્રઢ હશે તો જીભ અતિશય બળને પામશે પહેલી જ વાત છે સ્વામીની વાત પહેલી જ વાત કે બળ સાધન શું ભગવાન મહિમા જેવો છે મહિમા જેવા અક્ષર છે એવાને એવા જ અહીં મળ્યા છે એવી રીતે સમજાય તો જીમાં અતિશય બળ આવે બાકી એના કોઈ બી આ સાધન નથી અને એના માટે મારે કહ્યું કે આ ભગવતી પ્રસંગ કરવું એકાંતિક દ્વારા જ એકાંતિક થાય બીજે આ વાત બીજા બજારમાં નહીં મળે અમેરિકા ઇંગ્લેન્ડ રશિયામાં આ વાત નહીં મળે ભલે ગમેલો મોટો સાયન્ટિસ્ટ હશે એની પાસે એનો માલ આ માલ તો અહીંયા છે સત્સંગમાં જ મહારાજે આ વાત શરૂ કરી અક્ષરને પેલો વેલો ચાલુ છે આ ગુરુ પરંપરા જે આપણે કહીએ એટલે એ બધું અહીંયા છે માલ સમજાય તો સારું અને દ્રઢ પણ કરવા જેવું એ જ એટલે આપણે આ સત્સંગ આ રીતે કરવું આવા પુરુષને આ રીતે સમજીને અને મનન અભ્યાસ આજે આ વાત થઈ છ મહિના પછી વળી ભૂલથી આ નિરૂપણ આવી ગયું તો ઠીક છે તો આગળ ગાડી ચાલતી જાય એમ નહીં આ વાત તમારે મારે બધાને વિચાર કરવાની દરેકને રોજ મારે તો આ વાત આ બીજ તો વાતમાં લાવવું જ આ વાત જો આ વાતનું બીજ આપણી વાતમાં ના આવું વાત કરી જ ના કહેવાય વાત તો કોઈ પણ આપણે વાત કરીએ પણ આ જ હોવું જોઈએ કોઈને પણ આપણે કંઈ વાત કરતા હોઈએ પણ આ વાત એના જીવમાં નાખવી છે એ તો આપણે મનમાં હોવું જોઈએ એટલે વાત કરી એ તો પછી પછી કાગ કાગતી પછી એનો કોઈ અર્થ રહેતો નથી એટલે આવા પુરુષ થકી આપણે સ્વામી બાપા મળ્યા છે શાસ્ત્રી મહારાજ મળ્યા છે યોગી મહારાજ મળ્યા છે સમાગમ એના આશીર્વાદ લીધા છે એમના વર્તન જેવું છે આપણે એટલે પછી પણ જો બળ ના આવે એના વાત ના સમજાય તો આપણે મળ્યા ના મળ્યા જેવું થઈ ગયું બાકી બધું થાય એમ છે પણ આ રીતની સમજણ આ રીતની દઢતા ના થઈ સમાગમ કર્યો જ નથી એટલે મારે આ રીતે સમાગમ આપણે કરવું એજાન સ્વામી મહારાજ